નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 2 વિષય કલોલ, પાઠ 9 આપણે સૌ તોફાની. તમે આગલા વિડિયોમાં જોયું આપણે ની નું ની મદદથી આપણે વાક્ય પૂરા કર્યા, પછી આપણે ખરાની નિશાની કરી, પછી જોયું વાક્ય ધ્યાનથી આપણે વાંચ્યા, પછી આપણે વાક્ય હકાર અને નકારમાં જવાબ દીધો. આજે આપણે પાઠ્યપુસ્તકમાં 122 પેજ નંબર પર અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. અહીંયા શું કીધું છે કે અભિનય સાથે ગાઓ, તો ચાલો આપણે અભિનય સાથે ગીત ગાઈએ, તમે પણ ગાજો. અહીંયા શું કીધું છે, દરિયા કાંઠે, તો ચાલો આપણે ગીત ગાઈએ. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો બાળા રાજા, સંખલા છીપલા વીણીને માળા રે બનાવશું, કાગળની હોડીને પાણી મારે તરાવશું, મોજા સાથે બાત પીડશું ચાલો બાળા રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું, નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું, પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણીમાં બીછાવશે, દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયો હિલોડા લાવશે, મોજામાં હિલોડા જોવા ચાલો બાળા રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. અહીંયા આપણે ગીત મજાનું ગાયું, તે કોને લખ્યું છે, મહેન્દ્રભાઈ જોશીએ. પછી જોઈએ જોડકા જોડો અને લખો. અહીંયા આપણે એક જોડકું તમને ઉદાહરણ મુજબ આપ્યું છે, તેના મુજબ આપણે જોડકા જોડવાના છીએ. તો ચાલો આપણે જોઈએ, બાળા રાજા દરિયા કાંઠે શું શું કરશે. એ દરિયા કાંઠે જે કરવાના છે તે ઉલટ સુલટ થઈ ગયું છે, એ સરખું કરીને ઉદાહરણ મુજબ નીચે વાક્યો લખવાના છે. અહીંયા પહેલાં જોડકા જોડી દેવાના છે, પછી તમને થોડી ખાલી જગ્યા આપેલી છે વાક્ય લખવા માટે, તે પણ આપણે જોશું. ચાલો પહેલાં આપણે જોડકા જોડી લઈએ. અહીંયા બાળા રાજા આ કરશે બંને ભાગ આપેલા છે. અહીંયા આપણે એક જોડકું આપેલું છે, સંખલા છીપલા વીણશે, પછી રેતીના બંગલા બનાવશે, પછી દરિયામાં રંગો જોશે, મોજા સાથે બાથ પીડશે, કાગળની હોડી તરાવશે. પછી જુઓ પેજ નંબર 124, અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે એક, તેમાં આપણે વાક્ય લખવાના છે. અહીંયા એક વાક્ય આપેલું છે, બાળા રાજા સંખલા છીપલા વીણશે, પછી બીજું બાળા રાજા રેતીના બંગલા બનાવશે, તે તમારે લખવાનું છે સારા અક્ષરે, પછી બાળા રાજા દરિયામાં રંગો જોશે, પછી બાળા રાજા મોજા સાથે બાથ પીડશે, અને પાંચમું વાક્ય, કાગળની હોડી તરાવશે બાળા રાજા, કાગળની હોડી તરાવશે. આવી રીતે આપણે જોડકા જોડીને પાછળ ઉદાહરણ પ્રમાણે આપણે આવી રીતે વાક્ય તમારે લખવાના રહેશે સારા અક્ષરે. હવે શું કહે છે પેજ નંબર 124 પર, શિક્ષક બોલે તે આપણે લખવાનું છે.
તો ચાલો લખો જોઈ. અહીંયા આપણે જોડાક્ષર વાળો શબ્દો આપણે લખવાના છે, જોડિયા શબ્દો આવતા હોય તેવું આપણે વાક્ય અહીં લખવાનું છે. તો ચાલો જોઈએ. પેલું, હસ્તિનાપુર નામનું નગર હતું, તમારે અહીં લખવાનું રહેશે. પછી બીજું, અર્જુને રમવાની ના પાડી. પછી ત્રીજું વાક્ય, યુધિષ્ઠિરની વાત બધા માને. પછી ચોથું વાક્ય, ભીમને બહુ ગુસ્સો આવ્યો. આવી રીતે આપણે ચાર વાક્ય લખ્યા, જોડાક્ષરો વાળા આપણે વાક્ય લખ્યા. પછી જોઈએ, આપણે જોડકા જોડી દીધા છે. પછી જોઈએ પેજ નંબર 125. કોણ બનાવી શકે તે આપણે ખાનામાં લખવાનું છે. અહીં શું કીધું છે આપણે, નીચે આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાં એવું શું છે જે માણસ બનાવી શકે અને એવું શું શું છે જે માણસ ન બનાવી શકે. અહીંયા આપણે ઘણા બધા શબ્દો આપેલા છે કે જે માણસથી બની શકે તે આ બાજુ લખવાના છે અને માણસથી ન બની શકે તે આ બાજુ લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ, કઈ વસ્તુ માણસ બનાવી શકશે અને કઈ વસ્તુ માણસ ન બનાવી શકે. તો ચાલો આપણે લખીએ. પેલું શું કીધું છે, માણસ બનાવી શકે. આમાંથી માણસ શું શું બનાવી શકે, શંખ માણસ બનાવી શકે નહીં, તે માણસ ન બનાવી શકે તેમાં આપણે લખશું. પછી છીપલું તે પણ માણસ બનાવી શકે નહીં, તેમાં આપણે લખીશું. પછી માળા, તો માળા માણસ બનાવી શકે છે. પછી કાગળની હોડી, તે પણ માણસ બનાવી શકે છે. પછી રેતીના બંગલા પણ માણસ બનાવી શકે છે. આકાશ માણસ બનાવી શકે નહીં. પછી માછલી પણ માણસ બનાવી શકે નહીં. પછી પાણી પણ માણસ બનાવી શકે નહીં. પછી રેતી, તો રેતી માણસ બનાવી શકે નહીં. ઢીંગલી માણસ બનાવી શકે. ખુરશી પણ માણસ બનાવી શકે. ટેબલ પણ માણસ બનાવી શકે. સૂર્ય માણસ બનાવી શકે નહીં. આવી રીતે આપણે બે ભાગ આપેલા છે તેમાં આપણે લખવાનું છે. આજે તમારે હોમવર્કમાં જેટલો અભ્યાસક્રમ આજે ચાલ્યો તે તમારે પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે પૂરી લેવાનો છે. અને બીજું, આઇડલમાંથી તમારે પાઠ 6 આપણા મદદગારોના નામ તમારે લખવાના છે અને પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તે તમારે લખવાનું રહેશે પેજ નંબર 3 પર. આટલું તમારે હોમવર્ક પૂરું કરવાનું રહેશે. હવે આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કરીશું. આવજો.